हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारु फरी एक बार अपनी कॉन्स्टेबल स्पेशियल टेस्ट में। ओके, केम छो बदा मजा में हसो ने। आज आप बात करीशुं गुजरात नो इतिहास, एटले के गुजरात ना इतिहास ने लगता मोस्ट एमपी क्वेश्चनों जे तमने कॉन्स्टेबल में 3 થી 4 માર્કના પૂછાય છે। ઓકે, તો ચલો એમના વિશે આપણે પ્રેક્ટિસ કરીએ ફટાફટ કે પ્રજામંડળની રચના સૌ પ્રથમ ક્યાં કરાઈ હતી। ઓકે, શબ્દ પકડજો કે પ્રજામંડળની રચના સૌ પ્રથમ ક્યાં કરાઈ હતી। તો ઓપ્શન છે વડોદરા, રાજકોટ, ભાવનગર કે રાજકોટ। અહીં રાજકોટ 2 વખત લવાઈ ગયો છે જવાબમાં। અહીં તમારો સાચો જવાબ થઈ જશે ભાવનગર। તો ભાવનગરમાં કરવામાં આવી હતી પ્રજામંડળની સૌ પ્રથમ રચના। ડન છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે। ઓકે, ચામુંડા માતાનું પ્રસિદ્ધ એટલે કે સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે। ભાવનગર, સુરેન્દ્રનગર, સુગીર સોમનાથ કે જૂનાગઢ। તો અહીં તમારો સાચો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ચોટીલા મંદિર, જે ચોટીલા મંદિર ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ગણાય છે। ડન છે। ચલો મીનળ દેવી દ્વારા બંધાવવામાં આવેલું ધોળકા ખાતેનું માલવા તળાવ આજે પણ કયા નામથી ઓળખાય છે। ઓકે, વાત થાય છે માલવા તળાવની, તો એ આજે કયા નામથી ઓળખાય છે? તો પ્રણય સરોવર, ભક્તિ સરોવર, શાંતિ સરોવર કે ન્યાય સરોવર। આપણા જ વિડીયોમાં 2 થી 3 વાર રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન અને એક્ઝામમાં મોસ્ટ એમપી 2 થી 3 વખત પૂછાઈ ગયેલું। તો માલવા તળાવને આજે પણ કયા નામથી ઓળખાય છે? તો ન્યાય સરોવર। સાચો જવાબ છે તમારો ડી, એટલે કે ન્યાય સરોવરથી ઓળખાય છે માલવા તળાવ જે બંધાવ્યું હતું મીનળ દેવીએ। ઓકે, ન્યાય જોવો હોય તો માલવા તળાવ જોવો, એ રીતે એમનું વાક્ય પણ કીધેલું હતું। ડન છે। ચલો નીચેનામાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર છે? ઓકે, ખેડા સત્યાગ્રહ જે છે એના શા માટે થયો હતો? તો અતિવૃષ્ટિ છતાં મહેસૂલ ઉઘરાવવું, પોલીસનું દમન, સ્વદેશી ચીજોનો બહિષ્કાર કે નેતા અંગેની ધરપકડ। તો સાચો જવાબ છે તમારો અતિવૃષ્ટિ છતાં મહેસૂલ ઉઘરાવવું, એના કારણે થયું હતું ખેડા સત્યાગ્રહ। અને આ સત્યાગ્રહ થયો હતો 1917 અને 1918માં। અને આ જ ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના નેતૃત્વમાં મોહનલાલ પંડ્યાને ડુંગળીચોરનું બિરુદ મળ્યું હતું, અથવા ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળીચોરનું બિરુદ આપ્યું હતું। ડન છે। આ પણ યાદ રાખવાનું છે, જો ખેડા સત્યાગ્રહ આવે એટલે તમારે મોહનલાલ પંડ્યા અને એમને અપાયેલું ડુંગળીચોરનું બિરુદ યાદ રાખવાનું છે, જે આપ્યું હતું આપણા મહાત્મા ગાંધીજીએ। ડન છે। ચલો દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહનું નામ જણાવો। ઓકે, ફનની ક્વેશ્ચન થઈ ગયો છે, એક્ઝામમાં ઘણી વાર પૂછાતો ગવર્નમેન્ટનો ફેવરેટ ક્વેશ્ચન। ઓકે, તો દાહોદમાં જન્મેલા આપણા ઔરંગઝેબ, મુગલ બાદશાહ ઔરંગઝેબ છે। જેવી રીતના ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે એક ક્વેશ્ચન પૂછાય છે, એવી રીતના ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો છે એવી રીતે ઘણી વાર એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે આ। ચલો વલભીનો રાજધર્મ કયો હતો? ઓકે, વલભીનો રાજધર્મ કયો હતો? વૈષ્ણવવાદ, બૌદ્ધ, જૈન કે શિવવાદ? તો સાચો જવાબ છે તમારો વૈષ્ણવવાદ જે છે એ વલભીનો રાજધર્મ હતો। ડન છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કે ડાંગની દીદીના નામથી કોણ જાણીતું છે? આ પણ આપણા જ લેક્ચરમાં 2 થી 3 વાર રિપીટ થઈ ગયેલો ક્વેશ્ચન કે ડાંગના દીદી એટલે કોણ? તો ડાયરેક્ટ તમને જવાબ કહું છું કે પૂર્ણિમાબેન પકવાસા જે છે એ આપણા ડાંગના દીદી તરીકે ઓળખાય છે। અને આ જ પૂર્ણિમાબેન પકવાસાને આપણા મહાત્મા ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી, આ પણ યાદ રાખવાનું છે તમારે। ચલો દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? ઓકે, વાવના કેટલા પ્રકાર છે? 4। ઓકે, જયા, વિજયા, નંદા અને ભદ્રા, આ રીતે વાવના 4 પ્રકાર આવેલા છે। પણ વાત થાય છે દાદાહરીની વાવ, તો દાદાહરીની વાવ માટે તમારે ઓપ્શન છે અમદાવાદ, ભાવનગર, રાજકોટ કે જૂનાગઢ। તો અહીં તમારો સાચો જવાબ છે કે અમદાવાદમાં આવેલી છે દાદાહરીની વાવ, યાદ રાખવાનું છે તમારે અમદાવાદમાં આવેલી છે દાદાહરીની વાવ। ચલો આ દાદાહરીની વાવ કયા પ્રકારની છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે। હું આગળ બોલી ગયો કે વાવના 4 પ્રકાર આવેલા છે, જયા, વિજયા, નંદા અને ભદ્રા। ઓકે, ચલો સિદ્ધપુર ખાતે આવેલો રુદ્રમહાલયનો નાશ કોના દ્વારા કરાયો હતો? રુદ્રમહાલયનો નાશ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? મોહમ્મદ બેગડો, અલાઉદ્દીન ખિલજી, બાબર
કે મોહમ્મદ ગઝનવી? તો સાચો જવાબ છે અલાઉદ્દીન ખિલજી દ્વારા થયો હતો રુદ્ર મહાલયનો નાશ. ઓકે, અને મોહમ્મદ બેગડાએ સૌ પ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો ગુજરાતમાં અને બાબરે આપણા ભારતમાં. ઓકે, આ લોકોને પણ તમારે ભૂલવાના નથી. ચલો, કાઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે? અથવા તો કાઠિયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે? ભાવસિંહજી, વાઘજી ઠાકોર બીજા, રતનસિંહજી કે લાખાધીરાજ? તો સાચો જવાબ છે વાઘજી ઠાકોર બીજાને ઓળખવામાં આવે છે કાઠિયાવાડના શાહજહાં તરીકે. ઓકે, ડન. ચલો, ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી? ઓકે, ભાવનગર દરબાર સેવિંગની સ્થાપના કોણે કરી હતી? તો ભાવસિંહજી પ્રથમ, તખ્તસિંહજી, ભાવસિંહજી બીજા કે કૃષ્ણકુમારસિંહજી? તો સાચો જવાબ છે સી, એટલે કે ભાવસિંહજી બીજાએ ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરી હતી. ડન છે. ચલો, મુંજાલ અને સંતાનુ કોના દરબારી હતા? આ પણ મારા ખ્યાલથી બીજી વાર રિપીટ થાય છે ક્વેશ્ચન, કે મુંજાલ અને સંતાનુ કોના દરબારી હતા? મૂળરાજ, સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ કે કુમારપાળ? તો સાચો જવાબ છે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં શોભા ધરાવતા એવા મુંજાલ અને સંતાનુ હતા. તો રાઈટ આન્સર છે તમારો સિદ્ધરાજ જયસિંહ. ડન છે. ચલો, વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસકની સ્થાપના કોણે કરી હતી? ઓકે, વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી હતી? તો સયાજીરાવ વન, પીલાજીરાવ, દામાજીરાવ વન અને દામાજીરાવ ટુ? તો સાચો જવાબ છે પીલાજીરાવ. ઓકે, અને તમારે જણાવવાનું છે કે પીલાજીરાવનો કિલ્લો ક્યાં આવેલો છે? ઓકે, આ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે પીલાજીરાવનો કિલ્લો ક્યાં આવેલો છે, અથવા પીલાજીરાવ દ્વારા બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે. ચલો, જો વિડીયો ગમતો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો, IIM અમદાવાદના આર્કિટેક્ચર કોણ હતા? IIM અમદાવાદના આર્કિટેક્ચર કોણ હતા? તો સાચો જવાબ છે લુઈસ કાહન જે હતા એ અમદાવાદના આર્કિટેક્ચર હતા. ડન છે. લુઈસ કાહન, ભૂલવાનું નથી અમને પણ. ડન. ચલો, નવજીવન સામાયિક કોણે શરૂ કર્યું હતું? ઓકે, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, કે નવજીવન જે છે એ કોણે શરૂ કર્યું હતું? ગાંધીજી, ફખરુદ્દીનજી, ઇન્દુલાલ કે ભીમજી પારેખ? તો સાચો જવાબ છે ઇન્દુલાલ જે હતા એમણે નવજીવન સામાયિક એટલે કે માસિક શરૂ કર્યું હતું. ડન છે. આજે ટોટલ આપણે 25 ક્વેશ્ચન જોવાના છે, એમાંથી તમારે કેટલા સાચા પડે છે એ મારે કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, ચલો, નીચેના પૈકી કયા રજવાડામાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવા આપી હતી? ઓકે, સ્વામજી કૃષ્ણ વર્માએ કઈ જગ્યાએ સેવા આપી હતી? તો રતલામ, કચ્છ, જૂનાગઢ કે ઉદયપુર? તો સાચો જવાબ છે કચ્છમાં આપી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ સેવા. તો સાચો જવાબ છે બી, કચ્છ. ચલો, ઈસવીસન 1920થી લઈને 1950 સુધી વિસનગર વસાવનાર રાજા કોણ હતા? તો આ ક્વેશ્ચનમાં તો લોજિક લગાવવાનું છે કે વનરાજ ચાવડા તો 1919-20માં હતા જ નહીં, 1920માં સિદ્ધરાજ જયસિંહ પણ નહોતા, પત્તાઈ રાવળ પણ નહોતા 1920થી લઈને 1950 સુધી. તો સાચો જવાબ છે તમારો વિશળદેવ ચૌહાણ જે હતા એ 1920થી લઈને 1950 સુધી વિસનગર વસાવનાર રાજા હતા, અથવા એમણે શાસન કર્યું હતું. ડન છે. ચલો, ગુજરાતનો સુવર્ણયુગ કયો છે? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, એક્ઝામમાં 2-3 વખત પૂછાઈ ગયેલો કે ગુજરાતનો સુવર્ણયુગ એટલે કયો? મૈત્રકયુગ, ચાવડાયુગ, વાઘેલા કે સોલંકી? તો સાચો જવાબ છે તમારો સોલંકી યુગ જે છે એ ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. ડન છે. ચલો, ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા ક્યાં આવેલું છે? ઓકે, ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન રાજપરા ક્યાં આવેલું છે? અમરેલી, રાજકોટ, જૂનાગઢ કે ભાવનગર? તો સાચો જવાબ છે ભાવનગર. ડી તમારો રાઈટ આન્સર છે, કે ભાવનગરમાં આવેલું છે રાજપરા, જે ખોડિયાર માતાનું પવિત્ર સ્થાન છે. ડન. ચલો, સરદાર વલ્લભભાઈ દ્વારા આદરાયેલો બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? ઓકે,
बारडोली सत्याग्रह क्या वर्ष में करवामां आव्यो हतो? आज बारडोली सत्याग्रह है विद्यार्थी मित्रों, ये जमील महसूल में वधारो थतो हतो, एना सामे अन्याय थतो हतो, एटले वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल नेतृत्व में आ सत्याग्रह थयो हतो। अने आज सत्याग्रह में सरदार वल्लभ भाई पटेल ने सरदार नु विरुद्ध मळ्युं हतुं। वात थाय छे क्या वर्ष में थयो हतो? तो 1928 में थयो हतो बारडोली सत्याग्रह। धन छे। चलो महागुजरातना परणेता इंदुलाल याज्ञिकनु जन्म स्थान जणावो। ओके, इंदुलाल याज्ञिकनु जन्म स्थान जणावानुं छे। अहींथी तमने एक मोस्ट एम्पी वात तमने कही दऊं के जेटला पण आपणा क्रांतिवीरो छे ने, क्रांतिवीरो एटले कार्यकर्ता के जे मेन छे, जेवी रीतना गांधीजी थई गया, सरदार वल्लभ भाई पटेल थई गया, लाल बहादुर शास्त्री थई गया, एमनी जन्मभूमि, ओके जन्मभूमि अने एमना जन्म स्थळो, ओके ए रीते एना बधा ज तमारे याद रखवाना छे। ओके, तो अहीं तमारे इंदुलाल याज्ञिकनुं पूछ्युं छे जन्म स्थळ, तो साचो जवाब छे नडियाद। ओके, आ નડિયાદ જે ને સાક્ષરની ભૂમિ છે, આ નડિયાદમાંથી ઘણા બધા ક્રાંતિવીરો આપણાને મળ્યા છે, તો ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ છે નડિયાદ। ડન છે। ચલો ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ઓકે, ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભૃગુપુર, ભૃગુકચ્છ, સ્તંભતીર કે દધીપત્ર? તો સાચો જવાબ છે ભૃગુકુચ્છ, એટલે આપણું ભરૂચ। ઓકે, આ જૂના નામ તમારે યાદ રાખવાના છે, જૂના એટલે કે પ્રાચીન નામો। પ્રાચીન નામો ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે, તો પ્રાચીન નામે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે। હું થોડાક પ્રાચીન નામો બોલું છું, તમારે નોટ કરવાના છે। ચલો ફર્સ્ટ પ્રાચીન નામ તમારે યાદ રાખવાનું છે કે તાલધ્વજપુરી એટલે તળાજા। ડન છે। તાલધ્વજપુરી એટલે તળાજા, મોડકવાસા એટલે મોડાસા, અણહિલપુર પાટણ એટલે આપણું પાટણ, વર્ધમાનપુર એટલે કે વઢવાણ, અને શંખપુર એટલે શંખેશ્વર, કંઠપુર એટલે ડાકોર, આનંદપુર, અનાર્થપુર અને ચમત્કારપુર એનો મતલબ થાય છે કે વડનગર, બરાબર છે। આવી જ રીતે તમારે યાદ રાખવાનું છે રેવતક અને ઉજ્જૈન એટલે ગિરનાર। ચલો ભાથીજી મહારાજનું સુપ્રસિદ્ધ ધામ ફાગવેલ ક્યાં આવેલું છે? ઓકે, ફાગવેલ ક્યાં આવેલું છે? અમદાવાદ, ખેડા, પાટણ કે અરવલ્લી? તો સાચો જવાબ છે ખેડા, તમારો બી સાચો જવાબ થઈ જશે, કે ફાગવેલ જે આવેલું છે ખેડામાં। ડન છે। ચલો ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? આ તમારે રાજધાની ખાસ યાદ રાખવાની છે, બધા જ વંશોની રાજધાની મોસ્ટ એમ્પી હોય છે। તો વાત થાય છે વાઘેલા વંશની, તો કે પાટણ, ભાવનગર, વલ્લભીપુર કે ધોળકા? તો વાઘેલા વંશની રાજધાની હતી ગુજરાતમાં ધોળકા। ડન છે। ચલો સુલતાન બહાદુર શાહે પોર્ટુગીઝોને ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી હતી? પ્રથમ કિલ્લો આવે ને તો બધાને એવું યાદ આવે કે સુરત હશે એમ, પણ વાત થાય છે પોર્ટુગીઝ લોકો, એટલે પોર્ટુગીઝ એટલે કોણ? જે આપણા માટે બટાકા લાવ્યા હતા, બરાબર ને? પોર્ટુગીઝ આપણા માટે બટાકા લાવ્યા હતા, તો પોર્ટુગીઝોને સૌ પ્રથમ સુલતાન બહાદુર શાહે ક્યાં કિલ્લો બાંધવાની પરવાનગી આપી? તો કે ભાઈ દીવમાં આપી હતી સૌ પ્રથમ પરવાનગી। તો સાચો જવાબ છે તમારો એ, એટલે કે દીવ। ડન છે। ચલો આ પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે કોમેન્ટ બોક્સમાં, ઓકે, કે કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? દર વખતની જેમ આપણે 50-50 લઈશું, ઓકે, સોલંકી વંશ અથવા ચાવડા વંશ બેમાંથી એક રાઈટ આન્સર આવશે, જે તમારે મને કોમેન્ટ કરવાનો છે। ડન છે। ચલો થેન્ક યુ ફોર વોચિંગ। આવી ગયા આપણે લાસ્ટમાં, એના પહેલાં આપણે જોઈ લઈએ કે દર વખતની જેમ એક્ઝામમાં ફેક્ટ પૂછાતા ક્વેશ્ચનો જે લઈને આવ્યા છે આજે, ભારતના કાર્યરત ન્યુક્લિયર રિએક્ટર। ઓકે, આપણે ખાલી કેટલા ન્યુક્લિયર રિએક્ટર જાણીએ છીએ? એક તો આપણું ગુજરાતનું કાકડાપાર અને બીજું છે મહારાષ્ટ્રનું તારાપુર, ઓકે, અને વધી વધીને આપણે જાણીએ છીએ કે રાજસ્થાનનું રાવતા ભટ્ટ। તો જોડે હવે ત્રણ યાદ છે, બીજા ત્રણ યાદ રાખવાના છે કે યુપીમાં આવેલું છે નરોરા, કર્ણાટકામાં કેંગા અને તમિલનાડુમાં છે કલપ્પમ અને કડનકુલમ। ઓકે, આ રીતે તમે અમનો સ્ક્રીનશોટ લઈ શકો છો। તો મળીએ છે બીજા લેક્ચરમાં 20-25 ક્વેશ્ચન મોસ્ટ એમપી લઈને, જે પણ હશે ભારતના ઇતિહાસના। ઓકે, ભારતના ઇતિહાસનો આજે ફર્સ્ટ હતો, એટલે 51મો લેક્ચર હતો, આપણે 52-53 એવી રીતે 3-4 ફક્ત અને ફક્ત ભારતના ઇતિહાસના જ ક્વેશ્ચનો લેવાના છે।
डन छे। तो थैंक यू फॉर वॉचिंग विद्यार्थी मीडियो। जय हिंद, जय भारत।